હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકી ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર એમ જી જે પરીક્ષા હતી તો એની અંદર જે કમ્પ્યુટર કે દસ ડિસેમ્બરના રોજ કમ્પ્યુટર કેવું પૂછાણું હતું એના આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું ઓકે જેથી કરીને તમને આવનારી યુ જીવીશિયલ પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહે ઓકે તો આમાં આપણે ઘણા બધા કમ્પ્યુટરના ક્વેશ્ચન જોઈશું કે તમને આથી ખ્યાલ આવશે કે આમાં કમ્પ્યુટર તમારે કેવું કરવું કેવું પૂછાય છે આની અંદર ઓકે તો ચાલો વિડીયો શરૂ કરીએ અને વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડિયો સારો લાગે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ઓકે માઇક્રોસોફ્ટ એક્સેલમાં હાલના સેલના સ્થાને સ્થાનમાં જ લખાણની નવી લીટી દાખલ કરવા કઈ શોર્ટકટ શોર્ટકટકીની તમને ઉપયોગ મદદ કરશે મતલબ કે આપણી જે એમએસ એક્સેલ છે એની અંદર આ સેલ છે ઓકે તો એની અંદર જે આ સેલ છે અહીંયા અહીંયા જ રહેવાનું છે અને અહીંયાથી આ બીજી લીટી અંદરની અંદર નીચે ચાલુ કરી દેવી છે નવી લીટી સ્થાનમાં લખાની નવી લીટી છે દાખલ કરવી છે તો એના માટે કઈ કી તો એના માટે અલ્ટર કી વપરાય છે અલ્ટર કી પ્લસ એન્ટર કી ઓકે અલ્ટર કી અને એન્ટર કી બંને દબાવવાથી આ વપરાય છે પછી છે કે માઈક્રોસોફ્ટ વર્ડમાં સ્ટાઇલ ગ્રુપ કઈ પટ્ટીમાં આવે છે મતલબ કે સ્ટાઇલ નામનું જે રિબિન છે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર સેમ આવે છે તો એ હોમ રિબિનમાં આવે છે સ્ટાઇલ નામનું જે રિબિન છે એ હોમ રિબિનમાં આવે છે સોરી સ્ટાઇલ નામનું જે ગ્રુપ છે એ હોમ રિબિનમાં આવે છે ત્યાર પછી નીચેનામાંથી કોણ કોમ્પ્યુટર મેમરી સાથે સંબંધ ધરાવતું નથી તો જો નિબલ પણ આવે છે બીટ પણ આવે છે અને બાઈટ આ થાય બીટ થયું આ થાય બાઈટ થાય ઈ વાળું ન આવે ઓકે એટલે આ ખોટું છે અને આ બાઈટ પણ આવે મતલબ કે આન્સર આપણો આવશે આ બાઈટ વાળું આ ઓકે એ એન આ કમ્પ્યુટરની જે મેમરી છે એક નિબલ બરાબર એક નિબલ બરાબર ઓકે એક એક નિબલ બરાબર બરાબર અને આ છે એના આઠ બીટ થશે ત્યારબાદ પૂછ્યું હતું પ્રશ્ન કે પ્રથમ પેટીના સિન્ક્રોનસ ડીઆર મેમરી ચિપ્સ અને ડીડીઆર હતી કે જેને ક્યારે ડીડીઆર ટી કહેવામાં ડીઆર વન કહેવામાં આવે છે અને ડીડીઆર એટલે ડબલ ડેટા રેટ જેનો અર્થ એવો થાય છે કે ચીપ ક્લોક સાયકલ દીઠ ડેટાને બે શબ્દોમાં વાંચે અથવા લખે છે તો આની અંદર જે આ પ્રથમ જે આ છે આ વિધાન છે એ ખોટું છે અને આ બીજું વિધાન છે એ સાચું છે ત્યારબાદ છે કે એન્જિનિયરિંગ અને વિજ્ઞાનનો ઉપયોગ માટે નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ ભાષાને પ્રથમ ઉચ્ચ સ્તરની ભાષા ગણવામાં આવે છે તો એ છે ફોર લેંગ્વેજ છે કઈ છે ફોર સૌપ્રથમ આ ભાષા હતી ને થર્ડ લેંગ્વેજમાં સોરી ત્રીજી પેઢીમાં આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પછી જે કમ્પ્યુટર મેમરીના સંદર્ભમાં નીચેનામાંથી ક્યુ વિધાન ખરવું છે ઓકે તો આમાં છે કે એ શ્રેમ છે તે સ્થિર છે અને જ્યારે ડાયનેમિક રેમ છે તે ગતિશીલ છે ઓકે એક આ બીજા નતું સાચું અને એક સ્ટેટિક અને ડાયનેમિક ડાયને સરખામણીમાં મેમરીના બીટ વધુ ટ્રાન્ઝીશન ઉપયોગ કરે છે ઓકે ત્યારબાદ નેટવર્કના નોટ્સના સંદર્ભમાં નીચેનામાંથી માંથી કોણ રાઉટરનો અર્થ સ્પષ્ટ કરે છે ઓકે નેટવર્ક હોય છે બરાબર એના નોડ્સ હોય જેના સંદર્ભમાં રાઉટરનો અર્થ કોણ સ્પષ્ટ કરે છે ઓકે તો રાઉટર શું છે તો કે એક એવું ઇન્ટરવર્કિંગ ઉપકરણ છે કે જે પેકેટ અથવા ડેટાગ્રામ સમાવિષ્ટ રૂટિંગ માહિતી લેર તૈણમાંથી ઇન્ટરનેટ પ્રોટોકોલ માહિતી પર પ્રક્રિયા કરીને નેટવર્ક્સ અને પેકેટ્સને આગળ ધપાવે છે થોડાક જ આના જે સ્ટેટમેન્ટ છે થોડાક મોટા હતા એટલે આમાં તમારે થોડુંક રીડિંગમાં ટાઈમ જાય એમ હતો પછી પાછું વિધાન આવી ગયું કે ઓગણીસો ચાલીસના દાયકાના ઉત્તરાધમાં સેમી કન્ડક્ટર આવ્યા ઓગણીસો પચાસના દાયકાના ઉત્તરાધમાં સિલોકો સિલિકોન આધારિત ટ્રાન્ઝિસ્ટર આવ્યા ઓગણીસો સિત્તેરના દાયકામાં માઇક્રો પ્રોસેસર આવ્યા ઓકે માઇક્રો પ્રોસેસર આવ્યા તો આ બધા એ વિધાન સાચા છે આ માઇક્રો પ્રોસેસર પછી છે કે વિધાન એ કે બસ નેટવર્કે મૂળ મૂળ ઇથરનેટમાં વપરાતું લેઆઉટ હતું કે જે દસ બે દસ ડેટા ઇન્ટરફેસ એફડીઆઈએ રિંગ નેટવર્ક ટોપોલોજીનો ઉપયોગ કર્યો હતો ઓકે તો આની અંદર પણ વિધાન એ સાચું હતું ને બી ખોટું હતું ઓકે થોડાક આવા આ લેવલના પ્રશ્નોમાં પણ પૂછી નાખ્યા છે પછી ખાલી જગ્યાએ એક યાંત્રિક લિંકેજ જોડાણ સાથે ટ્રેસિંગ દ્વારા એક સૌદ્ધ આકૃતિના ક્ષેત્રફળની ગણતરી કરવાનું એક હસ્ત હસ્તસંચાલિત ઉપકરણ હતું રાઉટર્સ ઓકે રાઉટર્સ સહિતના નેટવર્ક ઉપકરણો દ્વારા સતી સંદેશાઓ અને કામગીરીને લગતી માહિતી મોકલવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે તો એ છે આઈ સીએમ પી ઓકે ત્યારબાદ છે નીચેનામાંથી બ્રાઉઝર અને વેન્ડરની કઈ જોડ ખોટી છે ઓકે ઇન્ટરનેટ એક્સપ્લોઝર આપણે વિન્ડો જે ઇન્સ્ટોલ કરેલું હોય તો એની અંદર ઓટોમેટિક જ ઇન્ટરનેટ એક્સપ્લોઝર આવે છે ઓટોમેટિક બાય ડિફોલ્ટ તો શેના માટે હોય તો કે બાય માઇક્રોસોફ્ટ કંપનીની સિસ્ટમની અંદર જે ઇન્સ્ટોલ ઓટોમેટિક કરેલું હોય છે તો એ એના સ્થાપક માઇક્રોસોફ્ટ છે ઇન્ટરનેટ એક્સપ્લોઝરના ક્રોમ છે ગૂગલ ક્રોમ આપણે જનરલી બોલતા હોઈએ છીએ ગૂગલ ક્રોમ આખું નામ છે તો એના સ્થાપક પણ ગૂગલ ક્રોમ એ પણ સાચું છે પછી જે ઓપેરા તો ઓપેરાના સ્થાપક નેટસ્કેપ નથી ઓકે ઓપેરા ઓપેરા લિમિટેડ નામની આખી કંપની છે ત્યારબાદ છે સફારી છે તો એના એપલ છે એપલનું સફારી છે બ્રાઉઝર તો આ ઓપેરાવાળું વિધાન છે એ ખોટું છે ત્યારબાદ છે નીચેનામાંથી કયો નેટવર્ક સુરક્ષા ખતરો નિષ્ક્રિય હુમલો છે તો એ છે વાયર ટેપિંગ વાયર ટેપિંગ છે એ નિષ્ક્રિય હુમલો કરે છે ત્યાર પછી ખાલી જગ્યાનો મુખ્ય ઉદ્દેશ નેટવર્કમાં ઘણા બધા કમ્પ્યુટર્સ વચ્ચે વહેંચાયેલી ફાઇલ અને પ્રિન્ટરની ઉપલબ્ધતા કરવા દેવાનો છે ઉપલબ્ધ કરવા દેવાનો છે તો એ છે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ શું છે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ પછી બીજું છે કે માઇક્રોસોફ્ટ વર્ડમાં માઇક્રોસોફ્ટ વર્ડમાં લખાણને કોષ્ટકના રૂપાંતરમાં કરવાનો કન્વર્ટ ટેક્સ્ટ ટુ ટેબલ વિકલ્પ ખાલી જગ્યા હેઠળ હોય છે ઓકે હવે આપણો માઇક્રોસોફ્ટ વર્ડ છે એમાં લખાણ છે ને કોષ્ટકમાં રૂપાંતર કરવું છે મતલબ કે કન્વર્ટ ટેક્સ્ટ ટુ ટેબલ મતલબ કે જે આપણું લખાણ હોય નહીં ને ટેબલમાં કન્વર્ટ કરવું છે તો એના માટે શું ઓપ્શન આવશે તો સૌ પ્રથમ એમાં આપણે ઇન્સર્ટ રિબિનમાં જવાનું શું કરવાનું છે ઇન્સર્ટ રિબિનમાં જવાનું છે ત્યારબાદ ટેબલ ગ્રુપ્સમાં જવાનું છે ત્યારબાદ સિલેક્ટ ટેબલ ઓપ્શન કરવાનું છે ઓકે સિલેક્ટ ટેબલ ઓપ્શન કરવાનું છે ઓકે તો આ એનો આન્સર છે એ રાઈટ આવશે મતલબ કે આ એમએસ ઓફિસના ડિટેલ ક્વેશ્ચન પૂછ્યા છે પછી જે કે ખાલી જગ્યાએ એક એવી ઓપરેટિંગ સિસ્ટમ છે જેમાં કોઈ લાક્ષણિક ઓપરેટિંગ સિસ્ટમ પૂરી પાડે છે ઓકે ઓપરેટિંગ સિસ્ટમ પૂરી પાડે છે એવી સેવાઓ જેમ કે નેટવર્કિંગ લાઇબ્રેરીના સ્વરૂપમાં પૂરી પાડવામાં આવે છે અને એક યુનિવર્કલ સર્જન કરવા માટે એપ્લિકેશન અને કન્ફ્યુજરેશન કોડ સાથે બનાવવામાં આવે છે એક વિશિષ્ટ સિંગલ એડ્રેસ સ્પેસ મશીન ઇમેજ જેને ક્લાઉડ અથવા એમ્બેડ વાતાવરણમાં ગોઠવી શકાય છે ઘણો બધો ક્વેશ્ચન લાંબો છે બટ એન્સર છે લાઇબ્રેરી પછી છે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું તો રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ એક એવી ઓપરેટિંગ સિસ્ટમ છે કે એક ઓપરેટિંગ સિસ્ટમ છે જે સમયની એક ક્ષણ સુધીમાં ઘટનાઓ અથવા ડેટાને પ્રોસેસ કરવાની ખાતરી મતલબ કે ચોક્કસ સુધીમાં તે ડેટાને પ્રોસેસ કરવાની તે ખાતરી આપે છે ત્યારબાદ એવો સવાલ હતો કે એક્સેલમાં નવી વર્કશીટ દાખલ કરવાની શોર્ટકટ કી કઈ છે એક્સેલ હોય એમાં નવી વર્કશીટ દાખલ કરવી તો એના માટેની શોર્ટકટ કી છે શિફ્ટ એફ શિફ્ટ એફ વન એફ ઇલેવન સોરી શિફ્ટ એફ ઇલેવનથી ડાયરેક્ટ સુધી નવી વર્કશીટ દાખલ કરી શકાય છે શિફ્ટ ઇલેવન પછી છે કે કમ્પ્યુટર નેટવર્કની સુરક્ષાની પરિભાષામાં ટ્રેપડોરનો અર્થ નીચેનામાંથી કયો થાય ટ્રેપ ટ્રેપડોરનો અર્થ નીચેનામાંથી કયો થાય છે તો ટ્રેપ ડોરમાં નીચેનામાંથી કયો અર્થ થાય છે તો કે એ એવો પ્રોગ્રામ છે કે જે જરૂરિયાત મુજબ કામ કરવા માટે બનાવવામાં આવ્યો છે તેના કોડમાં સુરક્ષાની ખામી છે અને વપરાશકર્તાની જાણ બહાર કાયદેસર કાર્ય કરે છે તેને ટ્રેપ ડોર કહેવામાં આવે છે

આવનારી સત્તર જાન્યુઆરીથી લઈને એકવીસ જાન્યુઆરીની વચ્ચે પીજી વિશેની પરીક્ષા આવી રહી છે તો એની અંદર આપણે આજે ગુજરાતીનો અભ્યાસ કરીશું કે ગુજરાતીની અંદર કેવા પ્રશ્નો બની શકે છે તો અમને તાજેતરમાં જે આ યુજી વિશેની પરીક્ષા લેવાઈ હતી તો એમાં કેવા ગુજરાતીના ક્વેશ્ચન પૂછાયા હતા અને આવા જ પ્રશ્નો છે એ તમારી આવનારી પીજી વિશેની પરીક્ષામાં પૂછાવાના છે તો ચાલો શરૂ કરીએ ગુજરાતી ઓકે પીગી વિશેલ માટેનું ઓકે એન વિડિયો શરૂ કરતા પહેલા આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે કે ગુરુ પર તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો સારો લાગે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે પણ શેર કરી શકો છો તમારા કોઈ ડાઉટ કોમેન્ટમાં બતાવી શકો છો ઓકે તો સૌ પ્રથમ ક્વેશ્ચન છે કે આપેલા જોડકામાંથી ક્યુ જોડકું અલગ પડે છે ઓકે ચાર જોડકા આપેલામાંથી ક્યુ જોડકું અલગ પડે છે તો સૌ પ્રથમ તો કે સવાર અને સાંજ તો બંને વિરોધી છે સવાર અને સાંજ ચડી દીધી તો પડતી આ પણ વિરોધી છે ઓકે સાથ અને સાત આ બંને એક સમાનાર્થી છે થોડું અને ઘણું ઓકે તો આની અંદરથી આ એક જોડ છે એ અલગ પડે છે બાકીની આ ત્રણે ત્રણ વિરોધાર્થી છે એટલે આ એક સમાનાર્થી આ જોડ છે તે અલગ પડે છે પછી બીજો એક ક્વેશ્ચન છે કે વાગે તો એનો મતલબ થાય છે વાગવું તો વાગીએ તો એનો મતલબ શું છે વાગે ત્યારબાદ પછી બીજો ક્વેશ્ચન હતો કે જોડણી વાક્ય સુધીની દ્રષ્ટિએ નીચેનામાંથી માંથી ક્યુ વિધાનો ખોટા છે ઓકે નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે જોડણી સુધીની દ્રષ્ટિએ ઓકે તો આની અંદર છે કે ભક્તોએ મંદિરની ફરતે પ્રદક્ષિણા કરી બીજો ઓપ્શન છે આ પ્રોજેક્ટમાં તમે અને સમીર સાથે કામ કરશો બધા માણસો સમજદાર નથી હોતા શું તમારી આજ માંગણી છે મીટિંગ માટે સમયસર આવવું નહીં આવનારને દંડ થશે ઓકે તો આમાંથી ક્યુ વિધાન ખોટું છે તમારે શોધવાનું છે ઓકે તો આની અંદર જો આન્સર આપવામાં આવે છે કે વિધાન માત્ર બીજું સાચું વિધાન છે અને બીજા બધા જ વિધાનો છે એ ખોટા છે મતલબ કે આ જે છે એ સાચું છે આ પ્રોજેક્ટમાં તમે અને સમીર સાથે કામ છો બાકી આ બધાય છે એ ખોટા છે ભક્તો એ મંદિરની પ્રદક્ષિણા કરવી નહીં ઓકે ત્યારબાદ છે કે નીચે વર્ણવેલા છે તેમાંથી કયા કઈ રૂઢિપ્રયોગ અથવા તો કહેવત અને અર્થનું જોડકું સાચું નથી ઓકે રૂઢિપ્રયોગો કહેવતમાં ક્યું અને અર્થનું ક્યું જોડકું સાચું નથી તો કે મન ભાંગી જાવું મન ભાંગી જાવું તો એનો મતલબ થાય છે નાસી થવું મન મારવું તો દિલગીર થવી તો આ વિધાન ખોટું છે ઓકે મન મોટું રાખવું તો ઉદાર મન ના હોવું નથી કહેતા આપણે એવી રીતે મન ભારે થવું તો શોખ થવો મતલબ કે આ વિધાન એક છે આની અંદર ખોટું છે ત્યારબાદ છે મુસાફર ઓકે મુસાફરનો સમાનાર્થી શબ્દ મુસાફરનો સમાનાર્થી શબ્દ નીચેના પૈકી કયા વાક્યમાં ઉપયોગમાં લેવાયો છે નીચેના પૈકી કયા વાક્યમાં મુસાફર શબ્દનો સમાનાર્થી શબ્દ આની અંદર ઉપયોગમાં લેવામાં આવ્યો છે તો આ ખાનગી સંપત્તિ છે પ્રવાસીઓને પ્રવેશ પર મનાય છે ઓકે મુસાફરની અંદર ઉપયોગમાં લેવા લેવો સમાનાર્થી શબ્દ છે કે આ ખાનગી સંપત્તિ છે અને પ્રવાસીઓના પ્રવેશ પર મનાય છે થોડુંક ઝટકે લાગે છે આ પેપર આવું સામાન્ય ગુજરાતી ભાષાનું આ પેપર નથી કે જે તમે ગુણસેવામાં જોતા હોય થોડાક ફેરવી ફેરવીને સવાલો પૂછ્યા છે ઓકે ત્યારબાદ છે કે નીચેનામાં પૈકી ક્યુ યોગ નીચેના પૈકી યોગ્ય વાક્ય ક્યુ છે ઓકે નીચેના પૈકી ક્યુ યોગ્ય વાક્ય છે તો આમાં છે કે તમે આ વાર્તા કે તે બ્લોગ

ત્રીજી વિભક્તિ ઉમેરીને કારણના અર્થમાં પરિવર્તિત કરવામાં આવેલા કયો વિકલ્પ યોગ્ય છે ઓકે તો આની અંદર વિભક્તિ ત્રીજી વિભક્તિની વાત કરવામાં આવે છે કરણ એટલે સાધન જે સાધનથી તમે એનો જે સાધન ઉપયોગ કરો છો એ માટે કરણ વિભક્તિ વાપરવામાં આવે છે અને ત્રીજી વિભક્તિ અથવા તો કરણ વિભક્તિ એને કહેવામાં આવે છે ઊંઘ એની આંખો ઘેરાણી ઓકે તો ઊંઘથી એની આંખો ઘેરાણી આ એટલે એમાં સાધનનું વાત કરવામાં આવે છે મતલબ કે આ ઊંઘ એની ઘેરાણી છે ઊંઘથી ત્યારબાદ છે ફૂલો પર વરસાદની જેમ ચાંદની વરસી રહી છે છોડવાઓ ઋતુની રાહ જોતા રહે છે અહીં ક્યાં અલંકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે ઓકે જો ફૂલો પર વરસાદની જેમ ઓકે જેમ પેઠમ જેવું આ બધ વગેરે આવે ત્યાં ઉપમા અલંકાર બને અને છોડવા ઋતુની રાહ જોતા હોય છે તો આ છે સજીવા અલંકાર બને પણ અલંકાર બને છે મતલબ કે બે અલંકારો આની અંદર આપ્યા છે પછી એક બીજો એવો પ્રશ્ન છે કે અઠ્યાવીસ માત્રા શું છે અઠ્યાવીસ માત્રા કયા છંદમાં હોય છે ઓકે અઠ્યાવીસ માત્રા કયા છંદમાં હોય છે તો અઠ્યાવીસ માત્રા હોય છે તે આપણા હરિગીત છંદમાં આવેલી છે અઠ્યાવીસ માત્રા હરિગીત છંદમાં હોય અઠ્યાવીસ માત્રા ઓકે ટોટલ માત્રમય માત્રામાયર છંદ કેટલા છે ટોટલ પાંચ છે ચોપાઈ આવે ચોપાઈ તો ચોપાઈમાં ટોટલ પંદર માત્રા હોય પછી દોહરો આવે તો દોહરો હોય તો એમાં ચોવીસ માત્રા આવે દોહરોમાં કેટલા માત્રા આવે ચોવીસ માત્રા આવે પછી હરિગીત છે તો એમાં અઠ્યાવીસ માત્ર આવે ઝૂલણા છે ઓકે તો એમાં સત્યાવીસ મા સાડત્રીસ માત્રા આવે પછી છે કે બે ક્વેશ્ચનો આપેલા છે પિછાણ એટલે થાય ઓડખાણ પીછાણ એટલે શું થાય ઓડખાણ થાય પીછાણ એટલે ઓડખાણ થાય તો ખાંસડા એટલે શું થાય તો ખાંસડા એટલે પગરખા થાય પગમાં પહેરવાના આપણા ચપ્પર જોઈને ખાંસડા કદાચ જો કોઈ ગામડામાં રહેતું હોય તો એને ખ્યાલ હોય કે તમારા ખારા છેટા મૂકો એમ બોલતા હોય છે ખાડા બોલતા હોય છે એટલે એ જ આ ખાંસડા એટલે એનો મતલબ થાય છે પગર ખા કે જેવાડીની અંદર કહેતા છે નાશ શબ્દના વિરોધાર્થી શબ્દનો સમાનાર્થી શબ્દ નીચેના પૈકી કયો છે નાશ થઈ જવું તો એનો વિરોધાર્થી સર્જન પામું નાશ પામવું નાશનો વિરોધાર્થી છે સર્જન અને જો એને સમાનાર્થી કહેતો એ વિનાશ વિનાશનું સમાનાર્થી થાય સર્જન પછી છે રૂઢાર્થ મુજબ નીચે આપેલામાંથી કયો વિકલ્પ ખોટો છે રૂઢાર્થ મુજબ નીચે આપેલામાંથી કયો વિકલ્પ ખોટો છે તો રસ્તે પડવું તો જતા રહેવું મરી પડવું તો બહુ સ્નેહ દર્શાવવો રાગે પડવું તો ઠેકાણે પડવું પછી છે માથે પડવું તો ઊંધા માથે પડવું ઓકે માથે પડવું તો ઊંધા માથે પડવું રૂઢાર્થ મુજબ નીચે આપેલા વિકલ્પમાંથી ખોટો છે આ એક વિકલ્પ છે તે ખોટો છે પછી કે આવું વાંસ્ય જ્યોતિન્દ્ર દવે લખી શકે આવું વાંસ્ય જ્યોતિન્દ્ર દવે લખી શકે વાંક્યમાં ભાર વાંચક નિપાત ધરાવતો કયો વિકલ્પ યોગ્ય છે ઓકે આમાં ભાર વાંચક વિક નિપાત છે ગોતવાનો છે આવું વાંસ્ય જ્યોતિન્દ્ર દવે લખી શકે ઓકે તો આની અંદર ભાર વાંચક જે વાત કરવામાં આવે તો આવું વાંસ્ય જ્યોતિન્દ્ર દવે જ લખી શકે મુજબ કયો વિકલ્પ સાચો છે તો કોરોના રોગચાળો ફાટી હોય ત્યારે આરોગ્ય જાળવવું જરૂરી છે આ વિધાન છે તે સાચું છે પછી જે કે રમેશ પછી છે રમેશ વર્ગમાં બેઠો રમેશ વર્ગમાં બેઠો ત્યારથી રવિ તેને ભણતા જોઈ રહ્યો હતો રમેશ વર્ગમાં બેઠો ત્યારે રવિ તેને ભણતા જોઈ રહ્યો હતો એટલે રમેશને મનમાં થયું રવિ તેને ભણવામાં જરૂર મદદ કરશે ઉક્ત વાક્યમાંથી સાદા વાંક્યો છૂટા પાડો ઓકે ઉક્ત વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો આન્સર છે રમેશ વર્ગમાં બેસતો રવિ તેને જોઈ રહેતો રમેશને મનમાં થયું રવિ તેને ભણવામાં જરૂર મદદ કરશે મતલબ કે આવા વાક્યો છૂટા પાડવા સાદા વાક્ય છૂટા પાડવાના છે ત્યારબાદ છે કે નીચેના પૈકી કયો શબ્દ કોલ્લા હાલ સમાનાર્થી છે નીચેનામાંથી કયો શબ્દ કોલાહાલ નું સમાનાર્થી કોલાહાલ કરવું તો ઘોંઘાટ કરવો શું ઘોંઘાટ કરવો પછી છે કે નીચે આપેલા માંથી સાતમી વિભક્તિના ઉદાહરણો કેટલા છે નીચે આપેલા માંથી સાતમી વિભક્તિના ઉદાહરણો કેટલા છે ઓકે તો ગાડીમાં કોઈ બેઠું છે મુંબઈમાં ઘણા કલાકારો રહે છે હું તેની પાસે ગયો એક થી બે ભલા ચારે ને અનેક ગાડીઓ છે તમારા સાતમી વિભક્તિની વાત કરવામાં આવે તો આ ગાડીમાં કોઈ બેઠું અને મુંબઈમાં ઘણા કા કલાકારો રહે છે મતલબ એમાં સાતમી વિભક્તિમાં છૂટા પડવાનું શું સ્થળની અંદર સ્થળની વાત કરવામાં આવી હોય છે તો આમાં ગાડીમાં કોઈ બેઠવું છે આમાં મુંબઈમાં રહે છે ઓકે તો આ બે વિધાનો છે એ સાચા આવે છે રંગ રંગત તો જ્યોતિન્દ્ર વડવાનલ તો આપણી ધીરોબેન પટેલ પછી જે વાંક્યમાં ધાતુને જો નાર પ્રત્યે લાગે તો કયો કૃદંત બને તો એની અંદર સંબંધક ભૂત કુદન સંબંધક કૃદંત બને છે સંબંધક સોરી અહીંયા આની અંદર આવડા લોકોએ સંબંધક કુર્દન આપ્યો છે જવાબની અંદર પણ હંમેશા નાર પ્રત્યે લાગતો હોય તો ભાગે ભવિષ્ય કૃદન બનતું હોય છે કાલે આવનાર હતા એવું આપણે હોય તો એ કાલે આવનાર છે તો એ ભવિષ્ય કુદન જનરલી બનતો છે પણ આમાં જવાબ સંબંધક આપ્યો છે ઓકે કદાચ ફાઇનલ આન્સર કિમા આન્સર છે તે બદલાઈને આવી શકે છે નવ નવતરતાનો વિરોધાર્થી શબ્દ કયો છે નવતરતાનો વિરોધાર્થી શબ્દ કયો છે તો નવતરતાનો વિરોધાર્થી શબ્દ છે પુરાતનતા શું છે પુરાતનતા ઓકે તો આ આતા ગુજરાતીના ક્વેશ્ચનો હજી તમારે કમ્પ્યુટરના આવા ક્વેશ્ચનો જોતા હોય એન ગુજરાતીના તો કોમેન્ટમાં તમે બતાવી શકો છો આ જ ક્વેશ્ચનો આપણે ફરી વખત સાથે આવા ક્વેશ્ચનો સાથે મળીશું મળીશું થેન્ક યુ